ધોરણા વિષય કહી પ્રકરણ હવે આપણે ગઈકાલે આઠમો અધ્યાય પૂરો કર્યો હતો. હવે આપણે કરીશું આગળ સો અધ્યાય, પણ એ પહેલા થોડી માહિતી મેળવી. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધુ વ્યાજ વિશે માહિતી. હવે સાધુ વ્યાજ ધોરણ સાતમી અંદર સાદા વ્યાજ વિશે તમે શીખી ગયા. સાદા વ્યાજની અંદર પી બરાબર તો કે મુદ્દલ હતું, આર બરાબર તમારે દર, જે દર આપે ને 5% એને દર કહેવાય. પછી ટી ગણો કે ટી આર ટી કે પી આર એમ, તો જે સમયગાળો હોય એ. અને આઈ બરાબર શું તો કે વ્યાજ, એટલો વ્યાજ મળ્યો. સાદા વ્યાજના સૂત્ર શું હતું તો કે આઈ બરાબર પી આર ટી કે પી આર એમ અપન 100. પછી આપણને એ એટલે તમને ટોટલ તમે 5000 રૂપિયા વ્યાજ મૂક્યા 2% દરે અને 1 વર્ષ માટે 5000 રૂપિયા 2% દરે 1 વર્ષ માટે મૂક્યા, તો તમને છેલ્લે કેટલા રૂપિયા મળે છે? તો એ બરાબર એટલે વ્યાજ મુદ્દલ બરાબર પી વત્તા આઈ, એટલે તમારું જે મુદ્દલ છે એ અંદર વ્યાજ મળે તો તમને શું મળે છે? વ્યાજ મુદ્દલ મળે છે. આ રીતે આપણે સાદા વ્યાજને નાખવા ગણતા હતા. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પોસ્ટ ઓફિસ કે એમાં એવું કરે ને 10 વર્ષે ડબલ, પછી 9.5 વર્ષે ડબલ, એ જે કરે છે એ લોકો કયા હિસાબે આપણને પૈસા આપે છે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજના હિસાબે પૈસા આપે છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેવી રીતે? તો કે તમને 10 વર્ષ માટે મૂક્યા 1000 રૂપિયા 10 વર્ષ માટે મૂક્યા છે, તો 1000 રૂપિયાનું 1 વર્ષનું વ્યાજ, એટલે એ 10 વર્ષ માટે કદાચ 6% વ્યાજ આપતા હોય બરાબર, દર વર્ષે તમને 6% વ્યાજ મળે, 1000નું 6% વ્યાજ બરાબર. તો 1000નું 6% વ્યાજ તમને આખા વર્ષનું મળી ગયું. પછી બીજા વર્ષે એ લોકો વ્યાજ નથી અને મુદ્દલ તમારે 1000 રૂપિયા નથી મળતા, એ લોકો પછી મુદ્દલ તમને વ્યાજ સહિત તમને 1 વર્ષ પછી જે મળી ગયું એ ગણે છે, એટલે એ મુદ્દલ ને કરી હવે 1000નું 6% વ્યાજ મળી ગયું 1 વર્ષ છેદમાં 100, એટલે 60 રૂપિયા વ્યાજ થાય. તો 60 રૂપિયા એટલે 1000 વત્તા 60, એટલે બીજા વર્ષે ગણતરી 1060 રૂપિયા છે, એટલે પણ પછી તમે એનું બીજું જે વ્યાજ હોય એ 2 વર્ષે પણ ત્રીજા વર્ષે રકમ ઉમેરાતી એ રીતે એ લોકો ડાયરેક્ટ વ્યાજ કરીને મુદ્દલને વ્યાજ કરીને એવું રીતે આપતા નથી. ચક્રવૃદ્ધિ વ્યાજના અવિજ્ઞને જ આપણને વ્યાજ મળે છે બરાબર. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એનું સૂત્ર શું છે? તો કે એ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ આપણને એ ઇઝ ઇક્વલ ટુ પી 1 + R/100 રેઝ ટુ એમ બરાબર. પી એટલે તો ખબર છે શું છે? મુદ્દલ છે. એક આ તમને જે 1% હોય એ, અને એન એટલે શું છે? તમારો સમયગાળો કેટલા વર્ષ માટે મૂક્યા છે. આ રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરી શકીએ છીએ. હવે જયારે અર્ધ ચક્રવૃદ્ધિ અર્ધ વાર્ષિક હોય તો આપણે આ રીતે થાય છે. અર્ધ વાર્ષિક હોય છે તો એટલે 6 મહિના છે, 6 મહિના ની અંદર અર્ધ વાર છે, 6 મહિના ના અંતરે ત્યારે શું થાય? તો કે એ બરાબર પી 1 + R/200 રેઝ ટુ 2n, શું થાય છે?
એટલે ત્યારે p બરાબર મુદ્દલ r upon 200 બરાબર એટલે આ સાઈડ શું થાય વ્યાજનો દર અડધો થઈ જાય અને આ 2n લખવામાં આવે છે અડધા વર્ષોની સંખ્યા એટલે 2n એટલે આ રીતે આપણે અર્ધવાર્ષિકનું સૂત્ર આ છે અને વાર્ષિકનું સૂત્ર આ રીતે કરવાના દાખલા રહે છે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1 વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો એમાં એ પી બરાબર 10,800 એન બરાબર 3 વર્ષ આર બરાબર 12.5% તો 12 24 25 ના છેદમાં 2 12.5% બરાબર આપણે શેની ગણતરી કરવાની છે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવાની છે તો આપણે સૂત્ર મૂકીશું એ બરાબર પી 1 પ્લસ આર અપન 100 ઇઝ ટુ એન પી કેટલા છે 10,800 1 પ્લસ આર કેટલા છે 25 ના છેદમાં 2 એના છેદમાં 100 રેઝ ટુ એન કેટલા છે 3 વર્ષમાં હવે હવે બસો આનો લસા કાઢી એને 200 લસા તો 200 25 ના છેદમાં 200 અને રેઝ ટુ 3 10,800 225 ના છેદમાં 200 રેઝ ટુ 3 હવે 10,800 ગુણ્યા આ 3 વાગે 225 ના છેદમાં 200 ગુણ્યા 225 ના છેદમાં 200 ગુણ્યા 225 ના છેદમાં 200 હવે 225 અને 25 અઠા 200 અને 25 ના 225 25 18 225 અને અહીંયા 25 નવા 25 18 અને 25 નવા 25 18 અને 25 નવા બરાબર 25 18 200 અને 25 નવા 225 8 અહીંયા ચલાવી તો 8 ભાગી જવાના 108 આઠી 8 બે વધે 28 8 દૂ 16 અને 24 4 વધે 0 8 પંચા 44 એટલે 1 8 જશે અહીંયા 1350 આવશે બરાબર બરાબર 1350 ના છેદમાં 1 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 છેદમાં 8 ગુણ્યા 8 1 8 જતા 2 8 થયા બરાબર હવે બીજી વાર 8 ભાગે જોઈએ 150 ભાગ્યા 8 8 એકો 8 8 દૂ 16 એટલે 5 55 8 સત્તા 56 8 6 48
તો તમને શું મળશે 15,377.34 બરાબર 10,800 રૂપિયા તમારું શું હતું મુદ્દલ અને તમને વ્યાજ કેટલું મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ 15,377.34 એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલા વસ્તુ મળી એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે છે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા વ્યાજ હવે વ્યાજ મુદ્દલ કેટલું 15,377.34 10,800 સાત એમાંથી આ જાય તો 5×4 4,577.34 રૂપિયા આપણને 3 વર્ષે વ્યાજ મળ્યું બરાબર એટલે આ રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ છીએ હવે આપણે એમાં જ બીજો દાખલો ભણીશું પી તમને 18,000 આપેલા છે 2.5 વર્ષ માટે એટલે એન બરાબર પી પી ને એન સરખા 2.5 વર્ષ 2×4=5 આ બરાબર 10% બરાબર હવે સૂત્ર શું લખવાનું એ બરાબર પી 1+R/100 હવે પી તમારા કેટલા છે 18,000 1+R કેટલા 5 ગુણ્યા 100 n સોરી આર તમારા 10 છે છેદના 100 અને અહીંયા 5/5 વર્ષ હવે 18,000 100+10 18,000 100 × 10 = 110 100 × 5/5 આપેલા છે તો આપણે કેવી રીતે લખીશું 5/5 આપેલા હોય તો કેવી રીતે લખીએ તો કે 5/5 આપેલા હોય હવે 2.5 વર્ષ લીધા છે ને એટલે 2 વર્ષ તો આખા ખરા જ તમારા અને બીજું અર્ધવાર્ષિકનું મેં તમને શીખવાડેલું નહીં તે રીતે એ રીતે સૂત્ર લખીને કરીશું તો દાખલો થશે
એટલે બે વર્ષ આખા એટલે 18000 110 ના છે ના 100 ના બે વર્ષ અને અડધું વર્ષ છે એના માટે આપણે તમને શું શીખવાડ્યું કે 1 પ્લસ આર અપન 200 આર કેટલા છે તમારા 10 અપન 200 છેદમાં અને અહીંયા એક વર્ષ સાથે 2n છે એટલે 1 2 3 4 5 એટલે તમારું અહીંયા એક વર્ષ થઈ જાય બરાબર તો તમારે અહીંયા 18110 ના છેદમાં 100 અહીંયા 110 છેદમાં 100 ગુણ્યા 210 થશે છેદમાં 200 લખવાના રહેશે હવે આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય એટલે આ શૂન્ય આ બે શૂન્ય ને આ બે શૂન્ય 180 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા શૂન્ય આ શૂન્ય ગુણ્યા 21 ના છેદમાં 20 20 ના 180 એ 9 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 21 આનો તમારો જવાબ શું આવશે 22682 બરાબર 22600 સોરી 869 આ તમારું વ્યાજ ઉત્પન્ન થયું હવે 22869 વ્યાજ ઉત્પન્ન મેં આગળ કર્યું એ રીતે 22869 માંથી 18000 બાદ કરો તો તમને કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું એ રીતે આપણે કરી શકીએ છીએ